ને આ નોખી હવાણ કરાવવાનું, કારણ કે વચ્ચે એખાદું વરનું ડોળણું પડી ગયું હતું અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીંયા આવ્યો છું. અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાઓ, મને કે જા બેટા લહેર કરાવી આવી મારો બાપુ, લ્યો જા. વેયન પૂછ્યું દ્વારકાવાળા, મેં કીધું કારણ કે એને આઠ રાણીઓ, પણ મંદિરમાં તો એકલો જ ઊભો હાવ, દ્વારકા જઈ ને તો એકલો જ હાવ આમાં જ ઊભા. રૂખમણી આમ દરિયા કાંઠે રિહાઈને બેઠા, આઠ આઠ બાયુ પણ ભાઈ હોખ નહીં બિચારા. એટલે મેં ભગવાનને કીધું, મેં કીધું તમે એટલી બધી રાણીઓ શું કામ કરી? મને કે ભાઈ હું ક્યાંક વાંચી ગયો છો કે દરેકના પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે. એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધો. પેધા ભાઈ તમે બે ત્રણ જણા દાંત તો કાઢો એમ કરે કર. પથુભા મને ખરેખર હું આ દાંત એ માટે કઢાવું કે આ ડોળા કાઢવાવાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે. નગર આપણે દાંત કાઢવાના બહુ પીડીએ ઓછા હોય, આમ જ કીધું કતરાણા છે આપણે. ક્યાંનો છે મારા, મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ઓળઘોળ થઈ જાવ તમારી માત. બહુ જીવન ટૂંકું છે, લહેર કરી લેજો ભાઈ. વળ ખાવા કરતા લહેર કરવામાં. અને આપણે તો જો દુનિયાનો નિયમ છે, દુનિયા આપણને બાંધે જ છે. આપણે એમ કહીએ ને કે હાલો બેન આવ્યા થા આટો દેવા, કાકા આવ્યા થા આટો દેવા, મામા આવ્યા થા આટો દેવા, બધા એક એક આટો દિન બાંધતા જાય છે. કોઈ આટો ઉકેલવા આવતું નથી, આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવશે છે. નહીં તો બધા આટા જ દે છે કે એક એક આટો દેતા જાય ને બાંધતા જાય છે આપણને. એટલે બોલો ફાટક પાસે ઉભેલો એમાં ભંગાર વાળા છે કે ભાઈ ભંગાર, બોલો કે અહીંયા આવે ભાઈ. એટલે બોલો અહીંયા આવી ગયો હું, તાકે ભંગાર તક ભંગાર તો એવું કંઈ નથી કે ભંગાર નથી તમારી ઘેરે, કે ભંગાર પડ્યો. પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા, અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય. તો કેટલો સમય થયો મારા બેન ઘરે નથી કે ના, એ તો પિયર ગયા આટો ગયા. તો કેટલા સમય ઝીણો જોગ છો ભાઈ, શોખ વેટ નહીં કરું. કેટલો સમય થયો? તો મહિનો થઈ ગયો. એક મહિનામાં એક દીબા કર્યો છું. એક મહિનાથી મારા બેન ઘરે નથી કે ના, તક તો ખાલી બોટલ હોય એ આપો. એટલે મેં કીધું બધાને લાગુ પડતું નથી. આમાં શું બોલી, આમ ધ્યાન રાખીને બોલવું પડે, નહીં તો પ્રોગ્રામ કરી નીકળી ત્યાં આડા ભાઈ હું અમારી વાત નહીં. બાપુ મોડું થઈ ગયું હતું દાદુ, એટલી સ્પીડમાં આવતો હતો ને અમારે દરબાર ડ્રાઈવર આપણે આર્યા છે, કૂતરું ભટકાણું હું એટલું જ છું. 160 ની સ્પીડમાં એ ક્યાંક ડિવાઈડર તોડીને આવ્યું કુદીને, કોને ખબર એમ કે ભીહો છો કે રામ જાણે આમ લે આવ્યું ને, તે પછી ત્યાં બ્રેક મારવાનો મોકો જ નહોતો, વાંસીતા જ આવ્યું. એટલે હું છું ને ગાડી ભટ એટલું જ છું. પાછળ બે ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું. જે મેં ઊભા રહ્યા તે બે ગાડીવાળા આવીને મને કે લે તમે આગતા હતા, હું તો છું હું. મને કંઈ કૂતરું ક્યાંય ગયું અમે ગોતી ગોતીને બે ચડ્યું, મોક્ષ પામી ગયું મારા, મોક્ષ તો પામી ગયું પણ હવામાં ઉડી જ ગયું હાવ. પછી કૂતરાઓ હોય કે માણા હોય, આપણે જીવ માત્ર એક છે. કહેવાનો મતલબ ક્યારે જિંદગી આપણી પૂરી થઈ જાય એ આપણને ખબર નથી. અને કોઈના મૃત્યુ પાછળ એનું જીવનનો આંક ના આંકતા, કોઈના મૃત્યુ પાછળ કોઈથી જીવનનો આંક ના આંકતા. ક્યારેક મહાપુરુષે ડાયરેક્ટ નથી ગુજરી જતા. રામકૃષ્ણ પરમહંસ ખાટલે કેટલું રહ્યા, હે દુર્યોધન ગદા ભેગો ગોટો વળી જાય ને ભીષ્મને બાણ સૈયા લેવી પડે, ગંગાનો દીકરો ભલામણા
અટરો કટરો આડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી. એક માણા એમ કહેવાય કે માથેલી એ ગુજરી જાય અને ગુજરી ગયા પછી એની બળી ગયા પછી એને હદકસરી હાડકી જો ગંગામાં પોગાડી દેવામાં આવે તો એની 71 પેટીમાં કોઈ ભૂત ન હરજે. એને બદલે આ તો ગંગાના કોઠામાં પાક્યો છે અને ધાવીને મોટો થયો માણસ. અહીંયા કોઈ પણ વ્યક્તિના એ જે સ્થળે મૃત્યુ માંડ્યું છે ત્યાં જવું પડશે, જવું પડશે અને જવું જ પડશે. અને હવે તો કઈ જોતું નથી ભાઈ, રોડ ઉપર આપણે જોઈ નથી. એ આલે લે હાથ હાથ ભુહાઈ ગયા બોલો. પોલીસ વાળા આપણને બોલે જવો તો આને ઓળખો છો? હું કોઈ રોડ ઉપર શીભડું છે ભાઈ ખવાય એવું રે, માણા ઓળખાયો નથી રહેતો. નહીં નહીં, એટલે જેટલું જીવાય એટલું પ્રેમથી ભાવથી વળ ખાતા વગેરે બેન ટૂંકમાં પિયર ગયા. એટલે બેનોને એમ કે બિચારા જ્યાં શું કરતા હશે અને કોણ એને જમાડતું હશે. તે હવારના પરમાં બેને ફોન કર્યો, હજી ઘૂઘું હૂતું થયું છે. તે બેને ફોન કર્યો તે એણે કે ફોન ઉપાડ્યો. હાલો હામેલ ભાઈ, હાલો જાગી ગયા? જાગ્યો તો જ બોલતો ને, કે મારું ભૂત થોડું બોલ્યા એમ નથી કહેતી. જાગી ગયા કા? નાસ્તો કર્યા? ઊંઘમાં નાસ્તો કર્યો હોય. જાગ્યો શું? તારો ફોને જગાડ્યો. પછી તો ઓલે આખા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને. ગાંડી તો તું હતો કાંઈક ભાખરી કે એવું કોઈ કરે, બાકી તો અગડે છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું. ત્યાં તો બેન ઢીલા પડી જાય, મારે એવું ન હોય બિચારા ને ગાંઠિયા ફાંકવા પડે. પણ બેનને થોડોક વ્યામ પીડ્યો કે ઘૂઘું ઘેરે હોય એ બહુ કહેવાય. એટલે કે ખરેખર તમે ઘેરે છો? ખરેખર ઘરે છો? કે તો મિક્સર ચાલુ કરો લ્યો. એટલે ભાઈ રસોડામાં ગયા, મિક્સર ચાલુ કર્યું, ઘૃર સંભળાયું. બેન કે ઓકે. પછી તો સાહેબ રોજનું થયું, રોજ ઓલો બેન ફોન કરે ઘેરે છો? ઓલો હા પાડે. ત્યાં મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે. આવું 15 દી આલી હોળ મેં દિવસે ઓછી તો આકાશ માલી ઉતર્યા. ઘરે આવ્યા હતા, ઘરે ઘૂઘું નહીં. એના છોકરાઓને પૂછ્યું, બેટા તારા પપ્પા ક્યાં ગયા હતા? મમ્મી તમે જેદુ ને ગયા ને બીજે દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા ગયા. પંજ બજરંગદાસ બાપા એવું કહેતા કે વાલા ફરજ એ ધર્મ છે. તમારો ધર્મ કયો? હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નહીં, તમારો ધર્મ. તમને જે ભગવાને ફરજ આપી છે એ તમારો ધર્મ છે. અમારો ધર્મ કયો? આ તમે એટલા બેઠા છો ને અમારે અહીં બોલવું એ અમારો અત્યારે ધર્મ છે. હું અત્યારે એમ કે હવે કઈ રણજીત બાબુ કઈ બોલે એવું છે નહીં તો ઘીરે રહેવાય બેટમજી. આ તબલા વગાડવાને બદલે અહીંયા આવીને મંજીરા વગાડવા મળે ને તબલા વાળાને મંજીરા દઈ ફેરફાર. જોકે મંજીરા એ અઘરા છે બાપુ, ટેજ ઉપર અઘરા મઘરું વાગ્યું હોય ને તો મંજીરું. જો સૂક પડે તો ટેરવામ લાગે, અમુક જગ્યાએ ટૂંકું લાગે તો એ બાપુ તાણીને લાગે. તમે ઓલું લબરનો ડટ્ટો ખાલી મારો તો આખા શરીરમાં ધણે લાટી છૂટી જાય ના ને એવું. એ તમને રગની ડૉક્ટર ખબર હોય કે અહીંયા મારીએ તો જ એને ક્રોટ લાગશે. આંગળીને ટેરવામાં લાગે ને મંજીરું તળાકો બોલે. આપણે નાના હતા એ અત્યારના નાના બાળકોને એ તો કોઈ દી ખબર નહીં પડે, પણ નાના હતા ને આટીએ સાયકલ આપણે શીખતા અને એમાંય સાયકલને પેન્ડલ ન હોય ને એકલી ધરી હોય અને એ પેન્ડલ બરાબર ઉપર આવે ને પછી જેમ ત્રાહા પગે આપણે ધક્કો મારતા ને એ પેન્ડલ છટકીને જે ધરી જે ઘૂંટીએ લાગતી એ તો જેને ઘૂંટીએ લાગી હોય એને જ ખબર હોય, બાકી આનું વર્ણન ન થઈ શકે. બહુ નરું સત્ય છે. પણ આ મંજીરા વગાડે, જો સૂક પડી તો ટેરવામાં, એથી સૂક પડી તો ટકામાં, વગાડતા વગાડતા તૂટ્યું બાજુવાળાને. પબ્લિકમાં તો જવા ન જ દેવાય ને, આલી ઘોર લેવાની હોય. એકવાર સૂટ ઉપડ્યું હા ટકો તૂટ્યો કોકનો, એણે બહાર મંજીરા વાળાને લઈ જઈને બે ઠપાટ મારી કે જોઈને વગાડતા હતા અહીંયા ઠેઠ અમારા તાળવામાં આવ્યા છે.
એટલે માથા ભારે ગામ હોય અહીંયા આવડા લોકો ડબલ દોરી એટલી રાખે. પણ અઘરું છે, અમે બદલતા રે એ નાઈ. બાપુ ભજનમાં કેવડી તાકાત છે એ તો જો. અહીંયા ભજનની સોળ્યું છૂટતી હોય ગોપાલ બાપુ, અને એક ભજન, બે ભજન, પાંચ ભજન, ને ક્યારેક ડિવિટમાં બેઠા હોય ત્યારે અઢી અઢી કલાકના રાઉન્ડ હાલતા હોય અને આવડા ઉલ્લી ઉલ્લીને જે મંજીરા વગાડતા હોય, કહેવા ગયો સાહેબ એ મંજીરા નથી વાગતા, એ માણસ નથી વગાડતો. જ્યારે એ ભજન એની અંદર પ્રવેશ કરી જાય છે ને એટલે એ માણસમાં પરકાયા પ્રવેશ થઈ જાય છે. આ નરું સત્ય છે. આ ખાલી શબ્દને તાલમાં જો ગાંડા થઈ જતા હોય, નહીતર એ વગર સંગીતે, વગર ભજને, વગર તાલે એમણામાં એ વગાડે પાંચ મિનિટ. હાલ પાંચ મિનિટ એમણા વગાડે, આમ ન વાગે હો, પાંચ મિનિટ વગાડી દે ને તો મારા આખા વરહનો પેમેન્ટ આપી દો. ન વાગે ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજીરા વગાડો, ન વાગે બાપુ. એ યોગા થાય, પેટ ફરે. અને આરું ભારતમાં લઈ અમુક અમુક ડૉક્ટર સાહેબ મને વસ્તુ સમજાતી નથી. જો રામદેવજી બાબા બહુ સારું કર્યું, ભગવાન એમને ખૂબ લાંબી આયુષ આપે ને આવું દેશમાં કામ કરે, આપણે કાંઈ બોલું. પણ એ જ એમ કે કરો યોગ ભાગે રોગ, તો એના એ દવા શું કામ વેચે છે? કમસે કમ દવાની પ્રોડક્ટનું તો બીજી કંપનીનું નામ રાખ્યું હોત એણે. આ નથી સમજાતું મને કાંઈ. આ ફેવિકોલ આપણા મવાવાળાને જ કંપની છે, ફેવિકોલ આખી દુનિયા ફેવિકોલથી સાહેબ ચોંટે, એનું એનું ઢાંકણું નથી ચોંટતું. બોલો લ્યો હું શું કરવું, હું મારે શું કરવું કહો. આયલી અમે ગંગોત્રી ગયા હતા, આજ મને દ્વારકામાં ગંગોત્રી ના મળ્યા. મને કે હા ભાઈ હા આયા, આ તો સારું હામ હામું છે આમાં કંઈ. એને એમ છે જ્ઞા સારું છે ને આપણને એમ છે જ્ઞા સારું છે. અંતે આટો ફરી લો ને સાહેબ, તો તમે જ્યાં છો ને ત્યાંથી કોઈ દી વધારે સારું હોતું જ નથી. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં બેહો ત્યાં દુનિયાથી વધારે વધારે જ બેઠા. પણ આપણને એમ થાય ગોલો ડુંગરો મોટો, ત્યાં જઈ થાય એ ગોલો ડુંગરો નાનો લાગે. આપણે અહીં શેત્રુજા પાસે જાય તો લોશની ધાર મોટી લાગે. નહીં, જે સ્થાને બેઠા છે એ સ્થાનથી મોટું કાંઈ સ્થાન હોય જ ન શકે.